નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર તાલુકામાં હોમ ક્વોરન્ટાઇન અને આઇસોલેશન સેન્ટરોમાં રહેલા કોરોના દર્દીઓ અને પરિવારજનોને 800થી વધુ નિઃશુલ્ક ટિફિન વ્યવસ્થા કરવામાં આવી. મેઘરજ તાલુકાના ઈસરી મુકામે નવી બનેલું આરોગ્ય કેન્દ્રમાં 20 બેડનું કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ચીઠોલા પોલીસ સ્ટેશનને જિલ્લા SPએ લીધી મુલાકાત. 2 દિવસ બાદ રામગઢ અને રાજપીપળાને જોડતો બેસી ગયેલો કરજણ પુલ 3જા દિવસે આજથી સદંતર બંધ કરાયો. આજે પૃથ્વી દિવસે કુંવરપરા ગામજનોએ પૃથ્વી બચાવો વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો. બનાસકાંઠાના દિશામાં ઓક્સિજનની અછતથી ખાનગી ICUમાં દર્દીઓ ટપોટપ મળી રહ્યા છે, તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાઇલટિંગ સાથે કડીથી ઓક્સિજન ભરેલી ગાડી પાલનપુર લાવવામાં આવી રહી છે અને દર્દીઓના સગાઓ ઓક્સિજનના બાટલા મેળવવા માટે લાંબી કતારો લાગી છે. મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના. ઓક્સિજનની ટેન્ક લીક થતાં 22 દર્દીઓના મોત, અન્યની હાલત ગંભીર. બગસરા શહેરમાં વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સેનિટાઈઝરનો છંટકાવ કરાયો. નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ચીખલી તાલુકામાં આવેલી હોસ્પિટલો હાઉસફુલ થઈ ચૂકી છે અને આ હોસ્પિટલોને મોટા પ્રમાણમાં ઓક્સિજનની રોજની જરૂરિયાત વર્તાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખારી અમરાપુર ખાતે લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ પ્રાંતિજ પોલીસે ચાલુ વર્ગોનો અર્ધ વચ્ચે અટકાવી વરરાજા, વરરાજાના કાકા, કુટુંબીજનો સહિત ઘોડાવાળો, ફોટોગ્રાફર, DJ માલિક, મંડપ માલિક સહિત કુલ 17 વિરુદ્ધ પ્રાંતિજ પોલીસે ગુનો દાખલ કર્યો. ગુજરાતમાં 30 એપ્રિલ સુધી બેંકો સવારના 10થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. અમદાવાદ GMDC ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર, અમિત શાહ કરશે ઓપનિંગ. કેન્દ્રને રૂપિયા 150માં અને રાજ્યોને 400માં વેક્સિનના ભાવો જુદા કેમ, સોનિયા ગાંધી. રાજકોટમાં 9 શમશાન ઊભું કરવું પડ્યું, એક સાથે 15 મૃતકની અંતિમ વિધિ થઈ શકશે. મહારાષ્ટ્રની જેમ કેજરીવાલ પણ શ્રમિકોને આપશે રોકડ સહાય. ચૂંટણીઓ પતિને ONGCના 3 કર્મચારીઓનું અપહરણ. કોરોનાના સંકટને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી. રાજકોટમાં કોરોનાને લઈને છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોત. બંગાળમાં કોરોના વોર્ડમાં મતદાન મથક ઊભું કરાતા વિરોધ. RT-PCR ન હોય તો CT scanના આધારે દાખલ કરી શકાશે. ઓક્સિજનની તંગી દૂર કરવા વાયુસેનાની મદદ લેવાની તૈયારી. હરિયાણાના PP સેન્ટરથી રસીના 1710 ડોઝ ચોરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા AK વાલિયાનું નિધન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.